राज्यना खेडूतोनी सहकारी मंडळीओए जिला बैंकों पासे थी टूंकी मुदतनु जे धिराण मेळव्युं होय अने ए धिराण नियम प्रमाणे 31 मार्चे परत करवानुं होय छे अने 31 मार्च पछी फरीथी ए ज मंडळीने जे તે सहकारी बैंक द्वारा पुनर्नवू धिराण આપવામાં આવતું હોય છે। આમાં મુખ્ય શરત એ હોય છે કે જે મંડળીએ એક વર્ષના સમયગાળામાં એટલે કે 31 માર્ચ સુધીમાં ધિરાણ પરત જમા કરાવી હોય એ જ મંડળીને ફરીથી નવું ધિરાણ આપવામાં આવે છે। અને જે ધિરાણ ખેડૂતોને સહકારી બેંકો દ્વારા અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ટૂંકી મુદતના કૃષિ વિષયક ધિરાણ તરીકે જે રકમ આપવામાં આવી હોય એ રકમનું સંપૂર્ણ વ્યાજ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી બંનેનો ખર્ચો વ્યાજનો એ સરકારો ઉપાડી લે છે। ગુજરાતમાં લગભગ 32-35 હજાર કરોડ રૂપિયાની રકમનું દર વર્ષે ખેડૂતોને ટૂંકી મદદનું ધિરાણ નાબાર્ડ, રાજ્યની સ્ટેટ કોઓપરેટિવ બેંક અને રાજ્યની બધી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો દ્વારા કરવામાં આવે છે। અને આ જે રકમ 32-35 હજાર કરોડ ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવે છે એનું સંપૂર્ણ વ્યાજ ભારત સરકાર 3% પ્રમાણે એનો બોજો ઉપાડે છે અને રાજ્ય સરકાર 4% પ્રમાણે એનો બોજો ઉપાડે છે। આમ 7% વ્યાજ એ ખેડૂતો વતી આ બેંકોને રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે। હવે અત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એના કારણે રાજ્યના બધા જ માર્કેટયાર્ડો બંધ છે, ખેડૂતોનો કોઈપણ કૃષિ ઉત્પાદન પછી એ અનાજ હોય, કપાસ હોય, એરંડા હોય, રાયડો હોય, મગફળી હોય કે કોઈપણ પ્રકારનું ધાન્ય હોય, ડાંગર વગેરે પણ હોય એ અત્યારે કોઈપણ જગ્યાએ વેચી શકતા નથી। એટલે ખેડૂતોને અત્યારે ખેતરમાં પાક મળી ચૂક્યો છે પરંતુ એનું વેચાણ કરવાની વ્યવસ્થા એટલે કે માર્કેટ યાર્ડો અત્યારે સમગ્ર રાજ્યમાં આપણા પરિસ્થિતિના કારણે લોકડાઉનના કારણે બંધ રાખ્યા છે એટલે ખેડૂત પાસે માલ હોવા છતાં એનું વેચાણ કરી શકતા નથી એટલે ખેડૂતોને રોકડ રકમ અત્યારે પ્રાપ્ત થતી નથી અને આ રકમ પ્રાપ્ત નહીં થવાના કારણે ખેડૂતોએ બેંકોમાંથી સેવા સહકારી મંડળી દ્વારા જે લોનો લીધી છે એની રકમ પણ ભરપાઈ કરી આપતાની સ્થિતિમાં નથી। એટલે ગુજરાતભરના ખેડૂતો દ્વારા, કિસાન સંઘ દ્વારા, ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ દ્વારા, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સમક્ષ, કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ સમક્ષ અને મારી સમક્ષ જે રજૂઆતો આવી એમાં ખેડૂતોની માગણી અને લાગણી એવી હતી કે અમારી પાસે અત્યારે બેંકમાં ભરવા માટેની રોકડ રકમ ઉપલબ્ધ નથી, માલ છે પણ રોકડા પૈસા માલના વેચાણ નહીં થવાના કારણે અમે મેળવી શકતા નથી અને અમને અમારી જે લોન લીધી છે એની રકમ પરત ભરવાની મુદત જે 31 માર્ચ છે એમાં 2-1 મહિનાનો સરકારે વધારો કરી આપવો જોઈએ। એટલે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારને આપણે રજૂઆત કરી હતી, ભારત સરકારમાં પણ આપણા 2 મંત્રીશ્રીઓ જે પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતનું, કૃષિ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા
અને મંત્રીશ્રીની પાસે અમે જે રજૂઆત કરી અને એમને પણ નાબાર્ડને પણ કહ્યું, રિઝર્વ બેંકને પણ ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે આ રકમ ભરવાની મુદત એ ખેડૂતોની 2 મહિના વધારી આપવામાં આવે, એટલે પરમ દિવસે જ ભારત સરકારે આ અંગેનો નિર્ણય રિઝર્વ બેંક પાસે કરાવી, નાબાર્ડ પાસે કરાવી અને એનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આપણી ગુજરાત સરકાર દ્વારા પણ આ અંગેનું નોટિફિકેશન સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના વિભાગ તરફથી જે ફાઇલ આવી એને નાણામંત્રી તરીકે મેં મંજૂરી આપી અને મને મુખ્યમંત્રીશ્રીએ પણ ગઈકાલે એની મંજૂરી આપી છે. એ પ્રમાણે હવે સહકારી બેન્કો કે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે ખેડૂતોને 31 માર્ચ સુધી ધિરાણની રકમ પરત ભરવાની હતી એની મર્યાદા હવે ભારત સરકારે વધારી અને 31/5/2020 કરી છે, એટલે 31/5 સુધી આ રકમ 2 મહિના સુધીમાં ગમે ત્યારે ખેડૂતોને આવક થાય, રકમ હાથમાં આવે એટલે બેંકમાં ભરી શકશે. અને ખેડૂતોને વતી અમે રાજ્ય સરકારે અને ભારત સરકારે બીજી પણ એક સહાય ઉમેરી છે કે 2 મહિના સુધી ગમે ત્યારે ખેડૂત જેટલું મોડું ધિરાણની રકમ પરત ભરે એના ઉપર 7% લેખે જે વ્યાજ ભરવાનું થશે એ વ્યાજ પણ 3% લેખે ભારત સરકાર અને 4% લેખે ગુજરાત સરકાર એનો બોજો ઉપાડી લેશે, એટલે 2 મહિના પછી પણ ધિરાણ પરત ભરશે તો કોઈ ખેડૂતોને બેંક તરફથી નોટિસ નહીં મળે, કોઈ વ્યાજ ભરવાનો એને બોજો નહીં આવે, કારણ કે એનું 2 મહિનાનું વધારાનું વ્યાજ એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવશે. એટલે આ પ્રમાણેનો નિર્ણય અમે જે કર્યો છે એના કારણે રાજ્યના અંદાજે 24,21,149 ખેડૂતોને આનો લાભ થશે અને રાજ્ય સરકાર ઉપર આ જે વ્યાજ સહાય રાહત આપણે આપી છે 4% લેખે જે ગુજરાત સરકારે એનો બોજો ઉપાડવાની છે એ રકમ પેટે લગભગ 160 કરોડ રૂપિયા ગુજરાત સરકાર ઉપર વધારાનો બોજો આવશે, એ પણ ગુજરાત સરકાર ઉપાડી લેશે. એટલે 2 મહિના સુધી કોઈપણ ખેડૂતને હવે જો ટૂંકી મુદતનું જે પાક ધિરાણ છે એ બેંકમાં નહીં ભરે અને 31/5 સુધીમાં ભરશે તો એ માન્ય રહેશે અને એના ઉપર જે વધારાનું વ્યાજ ભરવાનું થશે એ પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર ભરપાઈ કરી આપશે. આ પ્રમાણેનો ખેડૂતલક્ષી નિર્ણય અમારી સરકારે મુખ્યમંત્રીશ્રીએ અને અમે સૌએ સાથે મળી ગઈકાલે કર્યો છે, એની આપના માધ્યમથી ગુજરાતના આ લાખો ખેડૂતો સુધી, સેવા સહકારી મંડળીઓ સુધી આ માહિતી પહોંચાડું છું. એટલે હવે કોઈ ખેડૂતે 2 મહિના સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માર્કેટયાર્ડો ખુલે, એમનો માલનું વેચાણ કરે અને પછી રકમ 2 મહિનામાં ગમે ત્યારે બેંકમાં ભરપાઈ કરે તો ખેડૂતને આ પ્રકારની સહાય અમારી સરકારે જાહેર કરી છે. બીજો એક મારે નિર્ણય જાહેર કરવો છે કે આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે સમગ્ર રાજ્યની અંદર કોરોના વાયરસના આરોગ્યની સામેના ગંભીર ખતરાને પહોંચી વળવા માટે અમારો આરોગ્ય વિભાગ નાનામાં નાના ગામના પેટા આરોગ્ય કેન્દ્ર હોય, અમારા આશા વર્કર બહેનો હોય કે પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજ, એ બધાનો જે આરોગ્યની સેવાઓ આપતો જે અમારો ખૂબ મોટું મહેકમ છે એ કર્મચારીઓ અત્યારે સૌથી મોટી કામગીરી કોરોના વાયરસ સામે
रक्षण આપવા માટે સર્વે કરવા માટે અને કદાચ કોઈ બીમાર પડે તો એની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોક અત્યારે કામ ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે સરકારના કર્મચારીઓ એ 58 વર્ષે નિવૃત્ત થાય, ડૉક્ટરો પણ 60 વર્ષે નિવૃત્ત થાય, તો આ બધાની જે નિવૃત્તિનો સમય એ મહિનાના આખરે આવતો હોય છે. હમણાં જે મહિનો માર્ચ મહિનો પૂર્ણ થયો એમાં 30મી માર્ચે અને 31 માર્ચે આરોગ્ય વિભાગના અનેક કર્મચારી ભાઈ બહેનો, પછી એ ગમે તે ક્ષેત્રમાં ગમે તે કામગીરી બજાવતા હોય, એ જે રિટાયર થયા છે એમની સેવાઓ મેળવવી ગુજરાતની જાહેર જનતાના હિતમાં અત્યારે ખૂબ જરૂરી છે. એટલે ગઈકાલે અમે મુખ્યમંત્રીશ્રી કક્ષાએ પરમ દિવસે એક નિર્ણય કર્યો છે કે આરોગ્ય વિભાગના જે પણ કર્મચારીઓ, ડૉક્ટરો કે નર્સિંગ સ્ટાફ કે અન્ય ટેકનિકલ સ્ટાફ કે કોઈ પણ નિવૃત્ત થયા હોય તો એમને વધુ મુદત સુધી, આવનારા 2 મહિના સુધી એમની સેવાઓ ચાલુ રાખવી અને 2 માઇનસ પેન્શન એક જે રીતે સરકાર દ્વારા સિલેક્ટેડ કર્મચારીઓને, અધિકારીઓને નિવૃત્તિ પછી સરકારની નોકરીમાં રાખવામાં આવે છે, એ જ રીતે અમારા આરોગ્ય વિભાગના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છેલ્લા 2-3 દિવસમાં નિવૃત્ત થયા છે એ બધાને 2 માઇનસ પેન્શનના ધોરણે એક સામૂહિક ઓર્ડર જ અમે કર્યો છે. આમ તો દરેક અધિકારીની વ્યક્તિગત ફાઇલ આવતી હોય છે અને એની કામગીરી વગેરેનું મૂલ્યાંકન કર્યા પછી, એની જરૂરિયાત વગેરેનો અભ્યાસ કર્યા પછી જ એમને 2 માઇનસ પેન્શનમાં અમે નિમણૂક આપતા હોઈએ છીએ. પણ અત્યારે સમયની જે જરૂરિયાત છે, આરોગ્ય સેવાઓની જે જરૂરિયાત છે, એને ધ્યાનમાં રાખી અમે આ બધા જ કર્મચારીઓને પણ 31/5/2020 સુધી એક જ હુકમની અંદર નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને 2 માઇનસ પેન્શનના ધોરણે એમની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે આરોગ્યના વધુ કર્મચારીઓ, ડૉક્ટરો એ પણ સેવામાં ચાલુ રહેશે. નવી ભરતી પણ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. ગઈકાલે જ આરોગ્ય મંત્રી તરીકે અને નાણામંત્રી તરીકે મેં મંજૂરી આપી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એને મંજૂરી આપી છે. એ પ્રમાણે અત્યારે ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો પણ ઉચ્ચ પગારથી સરકારની સેવામાં કામ આપવા સંમત હોય તો, જો પ્રેક્ટિસ કરતા હોય એ ડૉક્ટરોને પ્રમાણમાં ઓછો પગાર, એ પ્રમાણે એમને નિમણૂક આપવાની, અને જે બિલકુલ સરકારી નોકરીમાં નવેસરથી જોડાવા માગતા હોય ને ખાનગી પ્રેક્ટિસ ન કરવા માગતા હોય એવા લોકોને વધારે ફૂલ પગાર ધોરણથી એડહોક ધોરણે 11 માસના કરાર આધારિત ધોરણે તાત્કાલિક અસરથી એમનું નિમણૂક કરવાની એ પણ નિર્ણય અમે કર્યો છે. એટલે પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો પણ આ સેવામાં જોડાઈ શકશે, નિવૃત્ત થયેલા લોકો પણ જોડાઈ શકશે અને નવા આવેલા યુવાન ભાઈ બહેન ડૉક્ટરો પણ આ સેવાનો લાભ લઈ શકશે. અને જે ખર્ચ છે આરોગ્ય વિભાગમાં ડૉક્ટરોની, એની પણ પૂરતા થશે. એ જ રીતે મેડિકલ કોલેજોમાં પણ ટ્યુટરથી માંડીને પ્રોફેસર સુધીની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર પણ કરાર આધારિત કોઈપણ યોગ્ય ગુણવત્તાને લાયકાત ધરાવતા ડૉક્ટરો સેવામાં જોડાવા માગતા હશે તો એમને પણ પ્રેક્ટિસ સાથે અને પ્રેક્ટિસ વિના એ 2 રીતે જે પગાર ધોરણ નક્કી કર્યા છે એ પ્રમાણે તાત્કાલિક અસરથી એમની પણ નિમણૂક કરવામાં આવશે. એટલે નિવૃત્ત થયેલાને અમે અત્યારે નોકરીમાં પણ ચાલુ રાખીએ છીએ કરાર આધારિત ધોરણે, અને નવી ભરતી પણ નવા મોટા પ્રમાણમાં ડૉક્ટરોની જે ચાલુ કરી છે એમ આવનારા સમયના પડકારને પહોંચી વળવા આરોગ્ય વિભાગ
વધુ ઘનિષ્ઠ પ્રયત્નો કરી રહ્યો છે. ભાઈ જીઈબીનું કહી દીધું છે, જર્કનું કે બાકી છે? કહી દીધું છે સર. બોલો, કોઈને કહી? જે નિવૃત્ત થયા બધા જનરલ, એ તો હવે જિલ્લાઓમાંથી આંકડા આવશે. કારણ કે તમે જાણો છો એ રાજ્ય સરકારના પણ આરોગ્યના કર્મચારીઓ છે અને જિલ્લા પંચાયતમાં DDO DHO હસ્તક પણ આરોગ્યના કર્મચારીઓ છે. એટલે બંને કક્ષાએ જે પણ નિવૃત્ત થયા હોય એ બધાને આનો લાભ આપવામાં આવશે અને એમની સેવાઓ ચાલુ રાખવામાં આવશે. એ અંગે પણ વિચારણા કરી રહ્યા છીએ, ગૃહ વિભાગમાં પણ વિચારણા કરી રહ્યા છીએ. કારણ કે અત્યારે પોલીસની પણ ખૂબ મોટી સેવાઓની જરૂરિયાત છે. પોલીસ પણ બંદોબસ્ત હાઈવે ઉપર, બજારોમાં, રહેઠાણ વિસ્તારોમાં, સોસાયટી વિસ્તારોમાં, મહોલ્લાઓમાં, ઓળોમાં, બધી જગ્યાએ ખૂબ ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલો છે. એટલે કોઈપણ જગ્યાએ કોઈ નિયમોનો ભંગ ના કરે, કોઈ અત્યારે જે લોકડાઉન છે એનો ભંગ ના કરે અને બધું સુચારુ રીતે ચાલે અને કોઈપણ રીતે સંક્રમણ ના વધે એ અંગે પણ પોલીસની સેવાઓ ખૂબ અગત્યની છે. એનો પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને ગૃહ વિભાગને પણ માન્ય પ્રદીપશ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ સૂચના આપી છે કે તમે પણ આ રીતનું કરવા ઈચ્છતા હો તો દરખાસ્ત મોકલશે તો પોલીસમાં પણ જે ફિલ્ડના કર્મચારીઓ છે એ જે નિવૃત્ત થતા હોય તો એમને પણ 2 મહિના પેન્શનના ધોરણે 2 મહિના સુધી નિમણૂંક આપવાનું સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. દિલ્હીમાં જે બનાવ બન્યો છે એમાં ગુજરાતમાંથી પણ ઘણા એ સંપ્રદાયમાં માનતા લોકો ગયા હશે એવું માનવાનું કારણ છે. જુદા જુદા રિપોર્ટ મળી રહ્યા છે એટલે પોલીસ દ્વારા અત્યારે એની ચકાસણી ચાલી રહી છે. આવા ગયેલા વ્યક્તિઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે સામે પગલે તેઓ પણ નજીકના સરકારી હોસ્પિટલમાં અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક એમની માહિતી આપે કે ત્યાં આગળ નિઝામ પૂરા કે શું છે, નિઝામુદ્દીનના કાર્યક્રમમાં તેઓ ગયા હતા તો જે લોકો ગયા હશે એ લોકો સામેથી જો માહિતી આપશે તો ખૂબ સરળતા રહેશે. એમનું આરોગ્ય પણ જળવાશે, એમના પરિવારનું પણ આરોગ્ય જળવાશે અને એને વધુ પ્રસરતો અટકાવી શકીશું. 2 દિવસથી જે મીડિયાના અહેવાલ આવી રહ્યા છે એ આપણે જોઈએ છીએ કે તેલંગાણા, તમિલનાડુ, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ આવા રાજ્યોમાં જ્યાં આવા લોકો ગયા હતા અને પોતાના રાજ્યમાં પરત પહોંચી ચૂક્યા છે એવા લોકો પણ પોતે પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે અને એમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગુ થયું છે. એટલે આવા લોકો બધા જ સામેથી પોતે પોલીસ સમક્ષ અથવા ડૉક્ટર સમક્ષ આવી અને જાહેરાત કરે તો તાત્કાલિક એમની સારવાર ચાલુ થાય અને એમના મહોલ્લામાં, એમના પરિવારમાં, એમના સમાજમાં આ રોગ પ્રસરતો આપણે અટકાવી શકીએ. એટલે બધાને ફરીથી હું અપીલ કરું છું કે જે લોકો ત્યાં આ મજલિસના કાર્યક્રમમાં ગયા હોય, ગુજરાતના કોઈપણ વ્યક્તિ અથવા ત્યાંથી આવ્યા હોય, એ બધા તાત્કાલિક હોસ્પિટલ અથવા પોલીસનો સંપર્ક કરે જેથી રોગને પ્રસરતો આપણે અટકાવી શકીએ. બાકી ગૃહ વિભાગ તો પોતાની રીતે આવા લોકોને શોધવાનું કામ અત્યારે કરી રહ્યું છે. ના, હિન્દીમાં કહી દીધું. જો અત્યારે જુદા જુદા એક્ટ પ્રમાણે
आखो देश लड़ी रह्यो छे, अनेक कायदाओ थी सरकार ने सत्ता मरेली छे के कोईपण व्यक्ति संस्था कंपनी पेढ़ी के कोईपण रीतनों कोईपण कायदानो भंग करनार होय तो एनी सामे कड़क में कड़क आईपीसी सिवायना कायदानी पण जोगवाईओ लागू करवानी राज्य सरकार ने सत्ता छे। एटले सत्ता राज्य सरकार ने नोटिफिकेशन थी प्राप्त थई चूकी छे, कराई देवामां आवी छे। जरूरियातना प्रसंगे कड़क में कड़क गंभीर में गंभीर पगला लेता पण राज्य सरकार खचकाशे नहीं। सरकारनुं एक ज काम छे के गुजरात ने देश ने आ महामारी थी बचावो, कोरोना वायरसनुं संक्रमण फैलावो अटकावो, अने आमां कोईपण व्यक्ति संस्था के कोईपण रीते कोईपण कायदानुं જાણીબુજીનું ઉલ્લંઘન કરશે, વારંવાર ઉલ્લંઘન કરશે, જાણ આપવા છતાં ઉલ્લંઘન કરશે, તો એવા તમામ સામે સરકારને મળેલી બધી સત્તાઓનો ઉપયોગ કરી અને ગંભીર પ્રકારના પગલાં પણ લેવામાં આવશે। એટલે જ અમે બધા નાગરિકોને વારંવાર વિનંતી કરીએ છીએ કે લોકડાઉનનો સંપૂર્ણપણે પ્રમાણિકતાથી સંનિષ્ઠાથી સ્વયં શિસ્ત રાખી અને બધા પાલન કરે। તમારું એકનું ભૂલ એ બીજાને નુકસાન કરી શકે છે, એટલે કોઈ ભૂલો ના કરે, કોઈ નિયમો માર્ગદર્શક ગાઈડલાઈન ના તોડે, એવી ફરીથી આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને મારી વિનંતી છે।